નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. મુનસી ટ્રસ્ટ અને ઇલેક્ટોરલ લિટરસી ક્લબના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રશ્ના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વર્ષ 2017માં ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું ચિત્ર. દરેક બેઠક પર વધતા ઓછા અંશે રસાકસી જામી હતી. મુનસી ટ્રસ્ટ અને ઇલેક્ટોરલ લિટરસી ક્લબના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીનું જંબુસર બાયપાસ ચોકડી પરથી ભરૂચના સમાહર્તા માનનીય કલેક્ટર તુષાર સુમેરાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ, કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદી, મુનસી ટ્રસ્ટના સીઈઓ સુહેલ સાહેબ, વીસીટીના સીઈઓ નુસરતબેન, મુનસી ટ્રસ્ટનો એડમિન સ્ટાફ, ડીઈઓ કચેરીના આરઈસી, સિટી કેર હોસ્પિટલના ડોક્ટર મિન્હાસ પટેલ તથા સાથી ડોક્ટરો, સ્ટાફ અને નર્સો, WBVFના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઈ, સામાજિક આગેવાનો, વડીલો, મીડિયાના કર્મચારીઓ, મતદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હું વોટ કરીશના સાઇનબોર્ડ પર સહી કરી હતી. ત્યારબાદ આ રેલીના પ્રસ્થાન સમયે મતદાન જાગૃતિના હેન્ડબિલોનું દરેક દુકાનો અને સોસાયટીના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલીની પૂર્ણાહુતિ સીફા પર કરવામાં આવી, જ્યાં સામાજિક આગેવાનો, એપીએમસી ફ્રૂટ એસોસિએશનનો સ્ટાફ, સબ્જી માર્કેટના સભ્યો, કરિયાણા સ્ટોર્સના માલિકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ ચૂંટણી જે આપણી જનરલ છે એમાં વધારે મતદાન થાય તે માટે 200 વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને આજની આ ઇવેન્ટ થઈ રહી છે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે હું આહવાન કરું છું કે આપણે તમામ લોકો મતદાન કરીએ અને આપણી આ પવિત્ર ફરજ નિભાવીએ. થેન્ક યુ. આજરોજ મતદાન અભિયાન પેટે ઇલેક્ટ્રોનિક અને મુનસી ચેરિટેબલ ટ્રસ્ટ આ મતદાર અભિયાનનું એ કરેલા છે, તો બાયપાસ ચોકડીથી સિફા ચોકડીથી લગી આ રેલી કરવામાં આવશે અને કલેક્ટરશ્રીના આમંત્રણથી અને કલેક્ટર સાહેબની દૃષ્ટિથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અને મતદાન ઘણો કિંમતી હોય છે અને પવિત્ર હોય છે, એનું અભિયાન આજે અમે કરવા માટે આ બધા ભેગા થઈ રહ્યા છે. આવનાર તારીખ 1 ડિસેમ્બરે ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડિયા બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ, અંકલેશ્વર અને વાગરા બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે ઝઘડિયા બેઠક પર BTP અને જંબુસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. હાલ તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંગે હાલ ખૂબ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જે તે રાજકીય પક્ષોની વિગતો જોતા ભારતીય જનતા પાર્ટીએ તેના જીતેલા બે ઉમેદવાર વાગરા બેઠક પર અરુણસિંહ રણા અને અંકલેશ્વર બેઠક પર ઈશ્વરસિંહ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે ભરૂચ બેઠક પર વિજેતા ઉમેદવાર દુષ્યંત પટેલે બાકાત કરી તેમના સ્થાને આ અગાઉ ભરૂચ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂકેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા રમેશ મિસ્ત્રીને ટિકિટ આપી છે. તે સાથે કોંગ્રેસ ભરૂચ જિલ્લામાં જંબુસર બેઠક પર તેમના વિજેતા ઉમેદવાર સંજય સોલંકીને રિપીટ કરેલ છે. ઝઘડિયા બેઠક પર રાજકીય દ્રષ્ટિએ કહીએ તો ખૂબ પેચીદું રાજકારણ રમાયું છે, જેમાં આદિવાસી મસીહા છોટુ વસાવા BTPના સિમ્બોલ પર લડતા નથી પરંતુ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી જંગ લડી રહ્યા છે. ભરૂચ જિલ્લાની વિધાનસભાની બેઠકો પર હાલ ઝંઝાવટી પ્રચારનું કામ ચાલી રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફે સ્ટાર પ્રચારકો કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભા ગજવી હતી. આ સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ પણ ભરૂચમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આવનાર દિવસોમાં પણ ભાજપા તરફે સ્ટાર પ્રચારકો ભરૂચ જિલ્લામાં આવે તેવી સંભાવના છે, જેમાં ફિલ્મ સ્ટાર હેમા માલિનીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યાર સુધી કોઈ સ્ટાર પ્રચારક આવેલ નથી. આવી પરિસ્થિતિમાં હવે ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી આડે આંગળીના વેળે ગણી શકાય તેવા ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક બેઠક પર દરેક પક્ષના ઉમેદવાર ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે સાથે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ સૌથી વધુ ફોકસ કરાઈ રહ્યું છે. ભરૂચ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ અસરકારક પ્રચાર કરી રહ્યા છે, જેના પગલે ભરૂચના વોર્ડ નંબર 1માં યોજાયેલ જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભરૂચના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે જણાવ્યું હતું કે હું એક સામાન્ય સમાજસેવક છું અને આપની કોઈપણ સમસ્યા કે પ્રશ્નોના સમયે હું તમારી પડખે રહીશ, એમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના ભરૂચ બેઠકના ઉમેદવાર જયકાંત પટેલે એમ પણ જણાવ્યું હતું કે ભાજપ આટલા લાંબા સમયથી સત્તા પર હોવા છતાં રસ્તા, પાણી, વીજળીની સમસ્યા યથાવત રહી છે, જે દુઃખદ બાબત
બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ આપને ખાતરી આપું છું કે આપને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે હું તમામ પ્રયાસ કરીશ. તમે જે મારી પર વિશ્વાસ મૂકશો એ વિશ્વાસ ક્યારે નહીં તૂટવા દઉં. મારું જે પણ જગ્યાએ કામ હશે એ જગ્યાએ હું તમને મારા ઘરે નહીં બોલાવીશ. સલીમભાઈને કહી દેજો એટલે સલીમભાઈના ઘરે પણ આવી જઈશ, એટલે તમારા સલીમભાઈને લે તમારા ઘરે પણ આવી જઈશ એવી તમને ખાતરી આપું છું. દરેકના ઘરે આવું છું, એવું કોઈ મને કોઈ નાનામ નથી. કોઈ નાના નાનું કાર્યકર હશે તેના ઘરે બી આવી જઈશ. બોલો, બહુ નાનો માણસ છું, કોઈ મોટો માણસ નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ગરીબોની સરકાર નથી. જ્યારે 27 વર્ષથી આ સરકાર બેઠી છે ત્યારે આમ પ્રજાના કામો ઘણી બધી સોસાયટીઓમાં ફેરવો છું. સારો આવકાર પણ મળે છે, ગામડામાં બી સારો આવકાર મળે છે, એની સાથે ફરિયાદ બી કરી છે સરકારની વિરુદ્ધમાં. ગટરની ફરિયાદ છે, રસ્તાની ફરિયાદ છે, બેરોજગારીની ફરિયાદ છે, ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. મેન તો મારો મુદ્દો એક જ છે કે ભરૂચ જિલ્લામાંથી આપણી નર્મદા નદી પસાર થતી હોય અને ભરૂચ તાલુકો જ્યારે પાણી વગર રહે તેનાથી શરમજનક કોઈ વાત જ નથી સાહેબ. ભરૂચ વિધાનસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે જાળેશ્વર સહિત ભરૂચના ચકલા વિસ્તારમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો ડોર ટુ ડોર જયા છે. ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા યુવાન જયકાંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતા તેઓએ પોતાના મત વિસ્તારમાં પ્રચાર કાર્યને વેગવંતું બનાવ્યું છે. જયકાંત પટેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓએ જાડેશ્વર ખાતે પ્રચાર કાર્ય શરૂ કરી ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કર્યો હતો. બાદ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં પણ પ્રચાર કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભાની બેઠકના ઉમેદવાર કમલેશ મઢીવાળા જણાવે છે કે મારા માટે ચૂંટણીની જીત એક સેવા પ્રાપ્ત કરવાનો અવસર છે. વાગરા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાળા કે જેમનું ચિહ્ન જહાજ છે અને ક્રમ 6 છે. કમલેશભાઈએ જણાવ્યું હતું કે યુવાનોની સમસ્યા જેવી કે બેકારી એ વિકરાળ પ્રશ્ન છે, માછીમારોની પણ અનેક સમસ્યાઓ છે. જ્યારે કમલેશ મઢીવાળાએ એમ પણ જણાવ્યું કે હાલ મતદારોને પ્રલોભન આપનાર આમ તો જીતવાના નથી અને જો જીતશે તો 5 વર્ષ તેઓ લોકો વચ્ચે રહેવાના નથી. જ્યારે કમલેશ મઢીવાળાએ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 5 વર્ષ લોકો વચ્ચે રહેવાનું લોકોને વચન આપ્યું હતું. હું વાગરા વિધાનસભા 151 માંથી ઉમેદવારી નોંધાવેલી છે અને સ્થાનિક લોક અધિકાર જંગ ના નામથી હું આ ઉમેદવારી નોંધાવીને આ જંગ લડવા માટે એક આંદોલનના ભાગરૂપે આ ઉમેદવારી નોંધાવેલી છે. આપણે ભેગા મળીને ઘણા બધા પ્રશ્નો માટે લડ્યા છે. આપણે માછીમારોની રોજગારીનો પ્રશ્ન હોય, ગૌચરનો પ્રશ્ન હોય, સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક પ્રદૂષણનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક સેફ્ટીનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક અકસ્માતનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો આપણે સમસ્યાઓ માટે લડ્યા છે. લડીને ઘણી બધા પ્રશ્નો આપણે જીત મેળવી પણ છે, તો ઘણા બધા સંઘર્ષો હજુ ચાલુ છે. પરંતુ આ બધી લડતોમાં એક વસ્તુ જોવા મળેલી છે કે આ બધી લડતોની અંદર આપણને ક્યાંય આપણું ભાજપ કોંગ્રેસનું નેટવર્ક કામ લાગતું નથી, એમએલએ કોઈ કામ લાગતા નથી. તો કેમ ભાજપ અને કોંગ્રેસ એવી પાર્ટીના નેતા એ લોકો બનીને રહી ગયા, એના બદલે એ લોકોએ લોકોના નેતા બનવાની જરૂર છે. એટલે હવે બહુ થઈ ગયું, એ લોકો સામ દામ દંડની ભેદની નીતિ કરીને સામાજિક સંગઠનનું માળખું છે તે માળખું પણ તોડવાના પ્રયત્નો કરી રહેલા છે. એટલે સામાજિક સંગઠનની એક શક્તિ બતાવવાનો સમય હવે આવી ગયેલો છે. આપણે ભેગા મળીને આ એક આંદોલનના ભાગરૂપે સ્થાનિક લોકાધિકાર જંગ જીતીને ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે, પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું છે. સંત આસારામજી બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આયોજિત હરિનામ સંકીર્તન યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સંત શ્રી આસારામજી બાપુ સમજાવે છે કે સંત અને સમાજ વચ્ચે સેતુ બનવું, સત્સંગી સુધી પહોંચવા માટે સમાજની સેવા કરવી એ સામાન્ય સેવા નથી. આસારામ બાપુની પ્રેરણાથી વિશ્વભરમાં સાધકો દ્વારા હરિનામ સંકીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંકીર્તન યાત્રા દરમિયાન સંત આસારામ બાપુના આધ્યાત્મિક જીવનચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલ વાહનો ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભક્તોએ સ્થળે સ્થળે આરતી કરી, પુષ્પોની વર્ષા કરી, બાપુની પૂજા અર્ચના કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું. અંકલેશ્વરમાં હરિનામ સંકીર્તન યાત્રા અંકલેશ્વર 3 રસ્તાથી પ્રારંભ થઈ જીનવાલા સ્કૂલ, પિરામણ નાકા, ચૌટા નાકા, ભરૂચી નાકા, રમણ મુરજીની વાડી, અંડડા ખાતે સમાપન થયું હતું.
ઉમરલા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ યુપી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ઉમરલા નગરના વિવિધ વિસ્તારોમાં પીએસઆઈ એનજી ટાપરિયા તેમજ યુપી પોલીસના સબ ઇન્સ્પેક્ટર આશિષકુમારની આગેવાનીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ભવિષ્યમાં અશાંતિ ન ફેલાય તેવા હેતુસર ઉમરલા નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કંસાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડ કંપનીના સહયોગથી વાગરા તાલુકાના 48 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાગરાના સાયખા જીઆઈડીસીની કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડ અંતર્ગત વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી વાગરા તાલુકાના 48 જેટલા ટીબીના દર્દીઓને આરોગ્યલક્ષી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ માટે કુલ 6 માસનો કોર્સ છે. આજથી પ્રારંભ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં દર માસે આમ કુલ 6 માસ સુધી આરોગ્યલક્ષી પ્રોટીન કીટ અને તાલુકા હેલ્થ શાખા તરફથી દવા આપવામાં આવનાર છે. આરોગ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કંસાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડના પ્લાન્ટ હેડ રાજેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સાથે વાગરા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર સિંહ તથા કંપની સ્ટાફ તેમજ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ કિંજલબેન ચૌહાણ હાજર રહ્યા હતા. આજરોજ તાલુકા હેલ્થ વિકાસ અધિકારીની સાથે રહીને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ ટીબીના દર્દીઓને કીટ આપવામાં, પોષણયુક્ત કીટ આપવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત નેરોલેક પેઇન્ટ કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ દ્વારા કરવામાં આવી. આ બધા દર્દીઓને ટોટલ 6 માસ દર મહિને આ પોષણયુક્ત કીટ આપવામાં આવનાર છે. અને સાથે જ હેલ્થ ઓફિસ તાલુકા વાગરા દ્વારા એ લોકોને મેડિસિન પણ આપવામાં આવનાર છે. અને સાથે સાથે એમનું આરોગ્ય સુધરે અને સારું રહે એ માટે એમને જે પણ ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધી ટ્રીટમેન્ટ આપી એ સંપૂર્ણ સાજા થઈ જાય એ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપવાની છે. અને આ પોષણયુક્ત કીટ ટીબીના દર્દીઓને પ્રોટીનની સૌથી વધારે જરૂરિયાત પડતી હોય છે. આ કીટની અંદર કઠોળ અને દાળનો સમાવેશ કર્યો છે અને એક સારી એવી ગુણવત્તાયુક્ત કીટ બનાવી આ પેશન્ટને આજરોજ આપવામાં આવી છે. ઓલપાડની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભારતના ચૂંટણી પંચે SVEEP પ્રોગ્રામ અંતર્ગત લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા તથા દરેક મતના મહત્વને સમજવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ મારો મત મારું ભવિષ્ય એક મતની તાકાત શરૂ કરેલ છે. સદર કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા તથા શેરી નાટક જેવી 20 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ અન્વયે શાળાઓમાં વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓને મતદાન અંગે જાગૃતિની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ અચૂક મતદાન કરવા શપથ લીધા હતા તેમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું. ના કેમ, શું છે? અરે તમને યાદ નથી, 1 ડિસેમ્બરે આપણે લોકોએ મત આપવા જવાનું છે, ચૂંટણી છે, ભૂલી ગયા તમે? ના ના, મને યાદ છે. હા તો બરાબર. વિધાનસભા સામાન્ય ચૂંટણી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે ભરૂચ જિલ્લાની જુદી જુદી શાળાઓ ખાતે બાળકોએ મતદાન માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો, જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 3,10,000 સંકલ્પપત્રો, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં 2,10,000, ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં 13,750, આમ કુલ 5,33,750 જેટલા સંકલ્પપત્ર વિતરણ કરાયા હતા. પોતાના પરિવારજનોને મતદાન કરવા જરૂરથી મોકલશે તેવો સંકલ્પ લઈ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે અપીલ કરી હતી. જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
મતદાન જાગૃતિ સંદેશ વધારામાં વધારે ફેલાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા કાર્યક્રમનો અવસર ચાલી રહ્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં ભરૂચ જિલ્લાની ગ્રામ્ય કક્ષાએ આવેલી નાની મોટી વિવિધ દૂધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત દૂધ ભરવાના કાર્ડ તેમજ દૂધ ભર્યા બાદ સંસ્થા અથવા મંડળ તરફથી મળતી રસીદ પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરવા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનો અધિકાર અને પવિત્ર ફરજ નિભાવવા મતદાન કરે તે હેતુથી દૂધ ભર્યા બાદ મળતી રસીદ પર નૈતિક મતદાનની પ્રેરણા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશ સાથે 1 ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવાની માહિતી સહિતની વિવિધ સંદેશાઓની પ્રિન્ટ કરાય છે. આમ રોજગારીના અભિન્ન અંગ સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મુનસી ટ્રસ્ટ અને ઇલેક્ટોરલ લિટરસી ક્લબના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રશ્ન 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વર્ષ 2017માં ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું ચિત્ર. દરેક બેઠક પર વધતા ઓછા અંશે રસાકસી જામી હતી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.